वडोदरा एटीएस द्वारा रिकन्स्ट्रक्शन करवामां आव्युं। पेपर लीक कांडना आरोपी भास्कर चौधरी ने स्टेकवाइज टेक्नोलॉजी माथी पकड़वामां आव्या हता, त्यारे 15 आरोपीओ ने आ रीते पकड़ाया अने भास्कर चौधरी नी ऑफिस स्टेकवाइज टेक्नोलॉजी नी ऑफिस ने सील करवामां आवी छे। गृहमंत्री हर्ष संघवी नी उपस्थितिमां आज एटीएस ना धामा पाड़वामां आव्या। जुनियर क्लार्क की परीक्षा जो पेपर लीक थे भास्कर चौधरी जो मुख्य सूत्रधार है लीने एटीएस हाल स्टेकवाइज टेक्नोलॉजी खाते पहुंची थी। तमाम रिकन्स्ट्रक्शन एटीएस द्वारा हाल अँ कर भास्कर चौधरी है तेने लगभग 1 થી 1.5 કલાક पूछपरछ कर भास्कर चौधरी की। भास्कर चौधरी तमाम जो पूछपरछ है तेमा केटलाक दस्तावेजों पण अंदर मळ्या होई शके छे, साथे बे आरोपीओनी पण धरपकड करवामां आवी छे। निशिकांत सिंह अने सुमित राजपूत तेने पण हाल लावामां आव्यो छे। कोर्टमां रजू करवामां आवे 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવતા સરકારી વકીલ દ્વારા, જો કે ભાસ્કર ચૌધરી સહિત 15 આરોપીઓ છે તેમના પણ રિમાન્ડની માંગણી કરાઈ હતી। 11 તારીખ સુધીના રિમાન્ડ હાલ મંજૂર થયા હતા। તમામ જે પેપર લીક થયું આ આરોપીઓનું, તે કેવી રીતે લીક થયું, ભાસ્કર સુધી કેવી રીતે આવ્યું, આ તમામ રિકન્સ્ટ્રક્શન એટીએસ દ્વારા હાલ અહીંયા કરવામાં આવ્યું છે। તપાસ પૂર્ણ થઈ છે, રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થયું છે અને એટીએસની ટીમ ભાસ્કર ચૌધરીને લઈને હાલ પરત રવાના થઈ રહી છે। ત્યારે અન્ય જે આરોપીઓ કોલકાતાથી પકડાયા છે તેમની પણ પૂછપરછમાં શું ઘટસ્ફોટ થાય છે, શું વધુ આરોપીઓ પકડાય છે કે આરોપીઓનો આંકડો વધે છે, તે આવનારો સમય બતાવશે। કેમેરા પાસે નિકેશ વડાણ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। પેપર લીક કાંડના વધુ 2 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા છે કોર્ટે। 10 તારીખ સુધી 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે પોલીસે બંને આરોપીની કોલકાતાથી ધરપકડ કરી હતી। નિશિકાંત સિન્હા અને સુમિત રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે અને બંને આરોપીઓના 10 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। 7 દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ વડોદરા અને પેપર લીક કાંડનો મામલો એટીએસે કલકત્તાથી વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે। પેપરકાંડ મામલે આ સમગ્ર ઘટના જે સામે આવી છે, કોર્ટે 10 તારીખ સુધી 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે।